નમસ્તે સીડીસી ક્વિઝ મિત્રો, આજરોજ લેવાયેલ 59 નંબરની સીડીસી ક્વિઝનું પેપર સોલ્યુશન સ્પેશિયલ ફોર પોલીસ કોન્સ્ટેબલ નું સો પેપર સોલ્યુશન આ પ્રમાણે છે. સીધા આપણી સાઇટ પર જઈ સોલ્યુશન કરીએ. કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ચૂક્યું છે, ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. સૌથી પહેલો પ્રશ્ન હતો, પ્રાચીન નગર રોમ ક્યાં આવેલું છે? ભારત, રશિયા, યુરોપ કે અમેરિકા? જવાબ આવે યુરોપ. પ્રશ્ન નંબર બે, દૂરબીનની શોધ કોણે કરી? ન્યૂટન, આઇન્સ્ટાઈન, ગેલેલિયો કે હેનરી મરે? જવાબ આવશે ગેલેલિયો, દૂરબીનની શોધક. પ્રશ્ન નંબર ત્રણ, દયાની અરજી રાષ્ટ્રપતિ સમક્ષ કઈ કલમ અંતર્ગત કરી શકાય? 161, 72, 165 કે 70? જવાબ આવશે 72 નંબરની કલમ. પ્રશ્ન નંબર ચાર, કથક કોનું ઉપનામ છે? મૃણાલિની સારાભાઈ, હેમા માલિની, ગુલાબદાસ બોકર કે કમા મુનશી? જવાબ આવશે ગુલાબદાસ બ્રોકર. પહેલી ફેબ્રુઆરી એ 2021 સોમવાર હોય તો 31 ડિસેમ્બરે કયો વાર હોય? સોમ, બુધ, શુક્ર કે રવિ? જવાબ આવતો હતો શુક્રવાર. આગળનો શ્રેણીનો પ્રશ્ન, 2, 12, 7, 17, 12 ક્વેશ્ચન ટેગ અને 17 પ્રશ્નની જગ્યાએ કયો અંક આવે? એક સારા સમાચાર એ છે કે 100 માર્ક્સના પ્રશ્નોમાં હવે 2 કલાકનો સમય સરકાર આપવાના છે, એટલે લોજિકના પ્રશ્નોને સોલ્વ કરવા માટે પૂરેપૂરો સમય મળશે. અત્યાર સુધીની કોન્સ્ટેબલની પરીક્ષામાં જે ફરિયાદ હતી કે લોજિક સોલ્વ કરવાને કારણે પેપર અધૂરું રહ્યું, એ અધૂરું નહીં રહે. હવે જવાબદારી આપણા પક્ષે આવે છે કે તમામ લોજિકના પ્રશ્નો સાચા પડે. કેટલા પૂછે છે એ પેપર હાથમાં આવે ત્યારે ખબર પડશે, પણ જે લોકોને લોજિકના પ્રશ્નો લગભગ બધા સાચા પડે એ મેરિટ મારે. આ શ્રેણીનું લોજિક ટેક આવું હતું, 2 ને 10 12 -5 એટલે 7, +10 -5, +10 -5, +10 એટલે 22. જવાબ આવે. સાતમો પ્રશ્ન, ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં ભારત શબ્દ કેટલી વાર પ્રયોજાયેલો છે? 2 વાર. આઠમો પ્રશ્ન, તાલુકાનું ખાસ પૂછાતું હોય છે, વાલોડ અને ડોલવણ તાલુકો કયા જિલ્લામાં આવેલા છે? જવાબ આવશે તાપી જિલ્લો. નવમો પ્રશ્ન, એક ફોટા તરફ આંગળી ચીંધીને રમેશ કહે છે કે તે મારા પુત્રની ફઈના પિતાના એકના એક પુત્રનો ફોટો છે, તો એ ફોટો કોનો હશે? રમેશના ભાઈનો, રમેશનો, રમેશના પિતાનો કે રમેશના પુત્રનો? જવાબ છે રમેશનો. દસમો પ્રશ્ન, રૂપેણ નદી કયા વિસ્તારમાં વહે છે? સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત? જવાબ આવશે ઉત્તર ગુજરાત, બનાસ, સરસ્વતી અને રૂપેણ. અગિયારમો પ્રશ્ન, નાયગ્રા નદી કયા બે દેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમારેખાનું કાર્ય કરે છે? અમેરિકા યુરોપ, કેનેડા યુરોપ, કેનેડા અમેરિકા, કેનેડા રશિયા? જવાબ આવશે કેનેડા અમેરિકા. બારમો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લા હતા? 19, 28, 17 કે 14? જવાબ આવશે 17 જિલ્લા. તેરમો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીઓ બદલાયા? પંજાબ અને ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત? જવાબ આવતો હતો ગુજરાત અને પંજાબ, ચન્ની અને ભૂપેન્દ્ર પટેલ. ચૌદમો પ્રશ્ન, તાજેતરમાં મહેસૂલ મંત્રી તરીકેનો ચાર્જ કોણે સંભાળ્યો? રાજેન્દ્ર ત્રિવેદી, હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ કે જીતુ વાઘાણી? જવાબ આવશે રાજેન્દ્ર ત્રિવેદી, મહેસૂલ મંત્રી. હર્ષ સંઘવી છે એ ગૃહમંત્રી, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી. પંદરમો પ્રશ્ન, જો 24 ઓક્ટોબરે 2021 રવિવાર હોય તો 24 ઓક્ટોબર 2025 કયો વાર હશે? લીપ યર આવે 2024માં, એટલે જવાબ એ અર્થમાં બદલાતો તો જવાબ આવે શુક્રવાર. સોળમો પ્રશ્ન, પાછી શ્રેણી 1, 4, 9, 18, 25, 36 આપેલ શ્રેણીમાં કયો અંક ખોટો છે? આ પણ તરકીબ પકડવી પડે. વર્ગ છે 1 નો 1 વર્ગ, 1 2 નો વર્ગ, 4 3 નો વર્ગ, 9 4 નો વર્ગ, 16 5 નો વર્ગ, 25 ને 6 નો વર્ગ, 36 4 નો વર્ગ ખોટો આપેલો છે, એટલે કે 18 અંક છે એ ખોટો આવશે. સત્તરમો પ્રશ્ન, બંધારણમાં આમુખનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? કેનેડા, બ્રિટન, અમેરિકા, જર્મની? જવાબ આવશે અમેરિકા. અઢારમો પ્રશ્ન, સૂત્રાપાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી? જવાબ આવે ગીર સોમનાથ જિલ્લો.
ઓગણીસમો પ્રશ્ન, એક ગાડી પર બે વ્યક્તિ જઈ રહ્યા છે. પહેલો વ્યક્તિ બીજી વ્યક્તિના માસીના પિતાના પુત્રની પત્નીના નણંદનો પુત્ર છે, તો બે વ્યક્તિ વચ્ચે શું સંબંધ છે? જવાબ આવે ભાઈ બહેન. વીસમો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન વિધાનો સાચા છે? માલણ નદી ગીરમાં વહે છે, માલેશ્રી નદી ભાવનગર જિલ્લામાં આવેલી છે, ફક્ત એક, ફક્ત બે, ઉપરોક્ત તમામ કે ઉપરોક્ત પૈકી એકેય નહીં? સાચા છે પૂછ્યું છે એટલે આવશે ઉપરોક્ત તમામ. એકવીસમો પ્રશ્ન, નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? પિયાજે, એરિક્સન, કોહલબર્ગ કે કોહલર? કોહલબર્ગનો આવશે નૈતિક વિકાસનો સિદ્ધાંત. પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત, એરિક્સન જીવન વિકાસના તબક્કાનો સિદ્ધાંત અને કોહલર આંતરસૂઝનો સિદ્ધાંત. કબૂતર ઉપર કયા મનોવૈજ્ઞાનિકે પ્રયોગ કર્યા? સ્કિનર, પાવલોવ, કોહલર કે થોર્નડાઇક? જવાબ આવશે સ્કિનર. કબૂતર અને બિલાડી પર પ્રયોગ કર્યા, પાવલોવે કૂતરા ઉપર પ્રયોગ કર્યા, કોહલરે ચિંપાંજી ઉપર પ્રયોગ કર્યા અને થોર્નડાઇકે ઉંદર ઉપર પ્રયોગ કર્યા. ત્રેવીસમો પ્રશ્ન, કાર્લ રિટર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? ભૂગોળ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ કે રાજ્યશાસ્ત્ર? ભૂગોળવિદ છે કાર્લ રિટર. ચોવીસમો પ્રશ્ન, પૃથ્વીના અક્ષાંશ રેખાંશની માહિતી કયા ભૂગોળવિદે આપી? થેલ્સ, ટોલેમી, સ્ટ્રોબો કે ઇબ્ન બતુતા? જવાબ આવશે ટોલેમી. અને છેલ્લો પ્રશ્ન, તાજેતરમાં રમાઈ રહેલ T20 વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન કોણ છે? ધોની, રોહિત શર્મા, કોહલી કે જાડેજા? આજથી પહેલી મેચ શરૂ થાય છે, જવાબ આવતો હતો કોહલી. તો આ હતા આજે લેવાયેલ, રવિવારે લેવાયેલ CDC ક્વિઝ 59નું પેપર સોલ્યુશન. જોડાયેલા રહો ચાંચો નવૈયા સંચાલિત CDC ક્વિઝ અને આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની ચકાસણી દર રવિવારે કરતા રહો. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા દરેક મિત્રોને બેસ્ટ ઓફ લક.